જામનગરમાં ગ્રેન માર્કેટ વિસ્તારમાં આવેલ મનમોહન માર્કેટ નામની ઇમારતનો ઉપરનો અમુક હિસ્સો તૂટી પડતા નીચે ઉભેલી નાસ્તાની રેકડી ઉપર પડતા બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ હતી. ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હું નટુભાઈ રાઠોડ, પૂર્વ કોર્પોરેટર, હાલમાં મારા વાઇફ કોર્પોરેટર છે. આ બિલ્ડિંગમાં વારંવાર નોટિસો આપેલી છે, છતાંય નોટિસોનું કોઈ બજવણી વારે વારે થાય છે, પણ આ બિલ્ડિંગ આજ વર્ષોથી જર્જરિત છે. અને આ ખાઉદરી ગલી કહેવાય છે, જે કડિયાવાડમાં આવેલ છે ને, ખાઉદરી ગલી કહેવાય છે. અને અહીંયા રાત્રે એટલું પબ્લિક નાસ્તામાં હોય છે કે જેના લીધે આકાશમાં થવાનો જ હતો. અમે વારંવાર નોટિસો આપી છે, વારંવાર કોર્પોરેશનમાં રજૂઆત કરેલી છે, પણ આ બિલ્ડિંગનું હવે આ સાવ પરિસ્થિતિ એવી છે કે આ બિલ્ડિંગ સાવ ગમે ત્યારે ઢગલો થઈ શકે એમ છે. હવે વારે વારે રજૂઆત કરેલી છે, વારે વારે બધું આજે શું ઘટના, એટલે આજમાં તમે જોઈ શકો છો બિલ્ડિંગને. તમે એક કેમેરો ફેરવશો એટલે તમને ખબર પડી જશે કે આમાં કાયદેસર હાડપિંજર થઈ ગયું છે. અત્યારે બીજામાં અમારે કાંઈ નાસ્તાવાળા બે ભાઈ છે, એમાં એક પરોઠાવાળા ભાઈ છે, એ પરોઠાવાળા ભાઈ શૈલેષભાઈ છે, એને લાગ્યું છે અને ઉપરથી બિલ્ડિંગ પડી એટલે આ પારાપેટ જી છે એ આખી નોખી થઈને સીધી ઉપર આવી છે, એટલે એ સીધી રેકડી ઉપર છે. આ તો સારું છે કે હજી કદાચ 12-1 વાગ્યાની આસપાસ હોત ને તો કાયદેસર અહીંયા લોકો જમવા આવે છે. હવે જમવા આવે છે તો ઈજા વધારે થાત અને કોઈ જાનહાની વધી જાત. અત્યારે 2 જણાને લાગેલું છે અને 2 ને 108માં લઈ ગયા છે. જામનગર નજીક ચેલા ગામે આવેલ મસુરિયા પરિવારના ફાર્મ હાઉસમાં ગોડાઉનમાં નેરળના જથ્થામાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. ફાયર ફાઈટરોએ આગ પર કાબુ મેળવી લેતા મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી. જામનગરમાં ચાંદી બજારના શ્રી ગણેશ મરાઠા મંડળ દ્વારા આજે હિન્દવી સ્વરાજના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિની ઉજવણી નિમિત્તે મશાલયાત્રા તથા શોભાયાત્રા યોજાઈ હતા. પસાયાના શ્રી મહાકાળી મંદિરથી જામનગર સુધી મશાલયાત્રા યોજાઈ હતી, તેમજ ચાંદી બજારથી શોભાયાત્રાએ પ્રસ્થાન કર્યું હતું. શોભાયાત્રામાં શિવાજીના વેશમાં નગર ભ્રમણ કરતા ઘોડેસવારે આકર્ષણ જગાવ્યું હતું. શોભાયાત્રા ચાંદી બજાર, સેન્ટ્રલ બેંક રોડ, સેતાવળ, હવાઈ ચોક, સત્યનારાયણ મંદિર રોડ, ગોવાની મસ્જિદ, પંચે ટાવર, બેડી ગેટ તથા રણજીત રોડ થઈ પુનઃ ચાંદી બજારે પહોંચી પૂર્ણ થઈ હતી. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.